गुड मॉर्निंग विद्यार्थी मित्रों। सो आपणे लास्ट लेक्चर नी अंदर उष्मागति शास्त्र एनी अंदर आंतरिक ऊर्जा शू छे, आंतरिक ऊर्जा में फेरफार कई रीते करी शकाय छे, ए वस्तु आपणे जोई हती। आजना लेक्चर नी अंदर आपणे खूब ज बीजो एक इम्पोर्टंट टॉपिक छे, जे छे आपणी जेटली पण राशि छे अथवा तो जे पण गुणधर्म छे तेना बे प्रकार आपणे पाडेला छे। अने ते बे प्रकार छे, एक छे मात्रात्मक गुणधर्म, मात्रात्मक गुणधर्म अने विशिष्ट गुणधर्म। मात्रात्मक गुणधर्म अने विशिष्ट गुणधर्म खूब ज इम्पोर्टंट छे, एमसीक्यू माटे पण पूछी शकाय छे कयो मात्रात्मक गुणधर्म छे, कयो विशिष्ट गुणधर्म छे। डेफिनेशन पण एटली जे सिम्पल छे, तो आपणे डेफिनेशन जोईए। सौथी पहला के जे पण जे प्रणाली ना गुणधर्मो जे प्रणाली ना गुणधर्मो द्रव्य ना जत्था कोद अने तेना परिमाण पर आधार राखे छे, आधार राखे छे तेने मात्रात्मक गुणधर्म कहवाय। एकदम सिंपल डेफिनेशन है कि जे द्रव्यनो जत्थो कद अने तेना परिमाण उपर आधार राखे तेने आपणे शुं कहीशुं, मात्रात्मक गुणधर्म कहीशुं। मतलब कि द्रव्यना जत्थाना फेरफारना कारणे गुणधर्म तेनो बदलाई जशे, तेनी प्रणालीनी जे पण अवस्था छे तेमां फेरफार जोवा मळशे। तेना कद उपर, तेना परिमाण उपर आधार राखतो होय जे पण गुणधर्म तेने आपणे शुं कहीशुं, मात्रात्मक गुणधर्म कहीशुं। दाखला तरीके कद दौड़ तो हवे जोईए के आवुं केम थाय छे। फॉर एक्जाम्पल हूँ अहीं एक पदार्थ ड्रॉ करूँ छूँ, बराबर, जेनू हूँ कद लई लऊं छूँ कि जेनू कद वी छे अने तापमान तेनू टी छे, एवुं अत्यारे लई लऊं छूं, टी तापमाने वी तेनू कद छे। हवे हुं शुं करूं छूं, आ ज पदार्थ छे एना हुं बे भाग करूं छूं, आ पदार्थना बे भाग करूं छूं। બરાબર, મેં બે ભાગ કરી નાખ્યા, તો બે ભાગ કરવાની સાથે શું થશે કે તેનું કદ છે તે અડધું થઈ ગયું, તાપમાન તો એટલું ને એટલું જ રહ્યું પણ બંનેનું કદ કેવું થઈ ગયું, અડધું થઈ ગયું। મતલબ કે તેનો ગુણધર્મ બદલાયો, તેના પ્રણાલીની અંદર ફેરફાર જોવા મળ્યો તેની રાશિના આધારે। તો કદ શું છે, તે માત્રાત્મક ગુણધર્મ છે, તે દ્રવ્યના જથ્થા ઉપર આધાર રાખશે। એ જ રીતે દોડ લઈએ, ફોર એક્ઝામ્પલ હું વસ્તુ જે આપણે એકદમ સિમ્પલ છે કે એક લીટર પાણી અને બે લીટર પાણી અથવા તો બે કિલોગ્રામ અથવા ત્રણ કિલોગ્રામ એ બંને વચ્ચે ફરક છે,
તેમાં ગુણધર્મ અલગ અલગ હશે, બરાબર. તો દળ પણ કેવી રાશિ છે? એક પ્રકારે જોવા જઈએ તો માત્રાત્મક રાશિ છે. દળ કેવી રાશિ છે? તો માત્રાત્મક રાશિ છે. એ જ રીતે આંતરિક ઉર્જા આપણે લાસ્ટ ટાઈમ શીખ્યા હતા, એ જ રીતે ચલો અહીંયા હજી લખીએ કે આંતરિક ઉર્જા છે. હજી આપણે આગળ ભણીશું એન્થાલ્પી, તે પણ કેવી છે? એક પ્રકારની માત્રાત્મક રાશિ છે, માત્રાત્મક ગુણધર્મ છે. કઈ રીતે? આંતરિક ઉર્જા જે છે તે પણ માત્રા ઉપર આધાર રાખશે, જથ્થા ઉપર આધાર રાખશે. એમાં ત્રીજો પોઈન્ટ યાદ કરો, ત્રીજા પોઈન્ટની અંદર હતું કે દ્રવ્ય ઉમેરાયા છતાં દ્રવ્ય બહાર નીકળે, દ્રવ્યના જથ્થા ઉપર તે આધાર રાખશે. એ જ રીતે એન્થાલ્પી વિશે પણ આપણે ભણીશું. તો આ બધા જ પ્રકારની રાશિ છે એ કેવો ગુણધર્મ દર્શાવે છે? માત્રાત્મક ગુણધર્મ દર્શાવે છે. ચલો સેમ એ જ રીતે હવે મારા ખ્યાલથી તમને વિશિષ્ટ ગુણધર્મની વ્યાખ્યા માઇન્ડમાં બેસી ગઈ હશે કે શું હશે, કે જે પ્રણાલી ના ગુણધર્મો દ્રવ્યના જથ્થા કદ કે પરિમાણ પર આધાર રાખતા નથી, આધાર રાખતા નથી, તેને તેને વિશિષ્ટ ગુણધર્મ કહેવાય, તેને વિશિષ્ટ ગુણધર્મ કહેવાય. કે જે દ્રવ્યના જથ્થા કદ પરિમાણ ઉપર આધાર નહીં રાખે. દાખલા તરીકે જે અહીંયા મેં તાપમાન દર્શાવ્યું છે, ઓરડાનું તાપમાન ફોર એક્ઝામ્પલ લઈ લઈએ, તો તાપમાન એ એવી રાશિ છે કે જે દ્રવ્યના જથ્થા કદ ઉપર આધાર રાખશે નહીં. ફોર એક્ઝામ્પલ અત્યારે ઓરડાનું તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ લઈએ, તો એને તમે ગમે તેટલા ભાગ કરી નાખો, દરેક ભાગનું તાપમાન 25 ડિગ્રી જ રહેશે, તે બદલાશે નહીં. એટલે કે દ્રવ્યના જથ્થા તેના પરિમાણ ઉપર તે આધાર રાખશે નહીં. તો આપણે એના એક્ઝામ્પલ તરીકે લખીએ, તાપમાન. બીજું આપણે જોવા જઈએ તો મોલારિટી લખીએ, મોલારિટી. તો મોલારિટી કઈ રીતે થઈ ગયું? ફોર એક્ઝામ્પલ આપણે બનાવ્યું છે કે બે નોર્મલ 1 લિટર H2SO4 નું દ્રાવણ બનાવ્યું, બે મોલર અથવા તો બે નોર્મલ 2 મોલર H2SO4 નું 1 લિટર આપણે દ્રાવણ બનાવ્યું છે. તો એના તમે ગમે તેટલા પાર્ટ પાડી દો, એને 500 ml કરી દો પછી, કે પછી એને એના એક એક ટીપાની મોલારિટી આપણે ફાઇન્ડ આઉટ કરીશું, તો પણ એની મોલારિટી કેટલી હશે? 2 મોલર હશે, તે બદલાશે નહીં. તો એકચ્યુઅલી એવું છે કે અહીંયા સમજવા માટે આપણે લખીએ કે જેની આગળ મોલર શબ્દ તે વિશિષ્ટ ગુણધર્મ દર્શાવે છે. મોલર શબ્દ છે તે પોતે જ વિશિષ્ટ ગુણધર્મ દર્શાવશે. એનો મતલબ કોઈ પણની આગળ મોલર આપણે લગાડી દઈએ, બરાબર, તો તે શું થઈ જશે? એક પ્રકારનો વિશિષ્ટ ગુણધર્મ થઈ જશે. શું થઈ જશે? વિશિષ્ટ ગુણધર્મ થઈ જશે. એટલે ફોર એક્ઝામ્પલ હું જો અહીંયા લખવું હોય મારે ઉષ્માધારિતા, એક આપણે ટોપિક આવશે આગળ, તે માત્રાત્મક ગુણધર્મ છે, પરંતુ અહીંયા મોલર ઉષ્માધારિતા તે કેવો થઈ જશે? વિશિષ્ટ ગુણધર્મ થઈ જશે, બરાબર. મોલારિટી છે, મોલાલિટી છે, એકવાર બનાવ્યા પછી તે કેવો થઈ જશે? વિશિષ્ટ ગુણધર્મ થઈ જશે, બરાબર. એ સિવાય પણ બીજી ઘણી બધી રાશિ છે કે જે દ્રવ્યના કદ ઉપર પરિમાણ ઉપર આધાર રાખતી નથી. દાખલા તરીકે ઘનતા, દબાણ. ચલો ફોર એક્ઝામ્પલ આપણે ઘનતા લઈ લઈએ, તો એકચ્યુઅલી ઘનતાનો ફોર્મ્યુલા શું થાય?
દોળ ભાગ્યા કદ. તો દોળ અને કદ બંને તો કેવી રાશિ છે? માત્રાત્મક રાશિ છે. તો તે વિશિષ્ટ કઈ રીતે બન્યું? તો હંમેશા યાદ રાખજો કે કોઈ પણ બે માત્રાત્મક રાશિ દ્વારા બનતી નવી રાશિ અથવા તો નવો ગુણધર્મ વિશિષ્ટ ગુણધર્મ બને. બરાબર, આ વસ્તુ યાદ રાખજો. કોઈ પણ બે માત્રાત્મક આપણે ગુણધર્મ લઈ લઈએ, તેના દ્વારા જો નવો એક ગુણધર્મ રચાતો હોય તો તે હંમેશા કેવો હશે? વિશિષ્ટ ગુણધર્મ હશે. ઘનતા આપણે લઈએ છીએ, ધારો કે આપણે જાણીએ છીએ કે સોનાની ઘનતા 19.3 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ છે. તો તમે એકમ એનો બદલી નાખો, કોઈ પણ કિલોગ્રામમાં લઈ લો, તમે સોનાનો કોઈ પણ નાનામાં નાનો ટુકડો લઈ લો કે મોટામાં મોટો ટુકડો લઈ લો, એની ઘનતા 19.3 જ રહેશે, તે બદલાશે જ નહીં. એનો મતલબ કે ઘનતા એ પણ કેવી રાશિ થશે? એક પ્રકારની વિશિષ્ટ રાશિ થશે, તેને આપણે વિશિષ્ટ ગુણધર્મ કહીશું. તો એકદમ સિમ્પલ ટોપિક છે, માત્રાત્મક ગુણધર્મ અને વિશિષ્ટ ગુણધર્મ. જે પણ ગુણધર્મ તે પ્રણાલીના કદ ઉપર, દ્રવ્યના જથ્થા ઉપર, પરિમાણ ઉપર આધાર રાખે છે તો તેને આપણે માત્રાત્મક ગુણધર્મ કહીશું, અને જો આધાર નથી રાખતો તો તેને આપણે વિશિષ્ટ ગુણધર્મ કહીશું. સિમ્પલ છે, બરાબર. તો આજના લેક્ચરની અંદર આપણે આટલા સુધી જ રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક એન્થાલ્પી, એના વિશે આપણે ચર્ચા કરીશું.